નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 6 એની અંદર આગળનો પાઠ બીજગણિત પાઠ નંબર 11 જે છે એના વિશે આપણે જોવાનું છે. તો બીજગણિત વિશે જોતા પહેલા આપણે પહેલા અંકગણિતમાં શેનો ઉપયોગ કરતા હતા, અંકગણિતમાં આપણે કોનો ઉપયોગ કરતા હતા, અંકો 1 2 3 4 એ પ્રકારના અંકોનો ઉપયોગ કરતા હતા. તો અંકગણિતમાં આપણે નો જેવા અંકોનો ઉપયોગ કરતા કારણના જેવા અંકોનો ઉપયોગ કરતા અહીંયા આપણે શું જોવાનું છે તો આ અંકોની સાથે એબીસીડી જેવા સંકેતનો ઉપયોગ કરવાનો છે. તો અહીં અંકગણિતમાં આ અંકો સાથે જે આ બીજગણિત છે બીજગણિતનો અંકો ઉપરાંત એટલે કે એની સાથે એ બી સી આ પ્રકારે એક્સ વાય ઝેડ જેવા સંકેતોનો ઉપયોગ કરીશું. ઓકે, તો આ એક્સ વાય ઝેડ જેવા સંકેતોને અંકગણિત એટલે કે અંકો સાથે આપણે ઉપયોગ કરવાનો છે. અને કોઈ પણ કિંમત માટે આપણે એબીસીડીના એબીસીડી એ ટુ ઝેડ સુધી કોઈ પણ સંકેતનો ઉપયોગ કરી શકીશું. અને આ સંકેતો જે છે એ સંકેતોને આપણે શું કહીશું? ચલ કહીશું. અને આ જે સંકેતો છે આ સંકેતો ને આપણે શું કહીશું? ચલ કહીશું. તો આ ચલ જે છે એ ચોક્કસ એના માટે કોઈ પણ કિંમત આપણે લઈ શકીએ છે. એ ચલ આપણે જે ધારેલી હોય એના માટે કોઈ ચોક્કસ કિંમત લઈ શકાતી હોય છે. અને આ સંકેતો દ્વારા આપણે નાના મોટા પરિણામોને સરળતાથી મૂકી શકીએ. તો ચલનો ઉપયોગ કરી અને એટલે કે આ સંકેતોના ઉપયોગથી નાના મોટા કોયડા સરળતાથી ઉકેલી શકાય છે. તો આ પ્રકારના ચલનો એટલે કે આ સંકેતનો ઉપયોગ કરવાથી આપણે નાના મોટા કોયડાઓને સરળતાથી ઉકેલી શકીએ છીએ. અને આ કોયડાનો ઉપયોગ કરતા જે વિધાનો બને છે એ વિધાનોમાં ડાબી બાજુ રહેલી વચ્ચે જે વિધાનો હોય એની અંદર બરાબર જ્યારે સંકેત મૂકવામાં આવે છે અને એ બરાબરના સંકેતની જે જમણી બાજુ છે એને જવા કહેવામાં આવે છે અને જે ડાબી બાજુ છે એને શું કહેવામાં આવે છે? ડાબા કહેવામાં આવે છે. અને આ ચલના સ્થાને ચોક્કસ કિંમત ચલની જે ચોક્કસ કિંમત છે એ ચોક્કસ કિંમત મુક્ત ડાબા અને જવા બંને સમાન થાય છે ત્યારે તે જે કિંમત ચલને મૂકી એ કિંમતને ચલનો ઉકેલ કહેવામાં એ સમીકરણ જે છે એમાં જે ચલ છે એનો એમાં સ્થાને જે કિંમત ડાબા અને જવા જ્યારે સમાન થાય છે ત્યારે તે સંખ્યાને આપેલા સમીકરણનો ઉકેલ કહેવામાં આવે છે. એ પ્રકારના પણ દાખલા આપણે આજે જોવાના છે. પરંતુ એ સમીકરણનો ઉકેલ દાખલા આવશે ત્યારે આપણે પછી સમજાવશું. પરંતુ અહીંયા જે આપણે હવે જોવાનું છે એ સ્વાધ્યાયમાંથી આપણે અમુક પ્રકારની બેસ્ટિક પેટર્ન બનાવવાની છે અને પેટર્ન બનાવવા અને દિવાસની જરૂર માટે કયા પ્રકારના નિયમનો ઉપયોગ કરવાનો છે એ નિયમ વિશે આપણે હવે જોઈશું. અને આ તમારે ઉપરનો લખી લેજો. આપણે નિયમ વિશે આપણે જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 શું કહે છે કે જે મેસ્ટિક પેટર્ન છે જેના સંકેતો આપેલા છે તમારા સ્વાધ્યાયમાં 11.1 જોયું તેની અંદર પ્રશ્ન 1 છે કે મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસની જરૂર છે અને આ નિયમ શોધો. અને એ નિયમ શોધવાનો છે અને નિયમ લખવા માટે ચલનો ઉપયોગ તમારે જાતે કરવાનો છે. સ્વાધ્યાય 11.1 પ્રશ્ન 1 એની અંદર જે મેસ્ટિક આખો ઉથલ ઉપલબ્ધ નથી તમે જોઈ લીધો કે જે મેસ્ટિક પેટર્ન બનાવી છે મેસ્ટિક
ઉપયોગ જુદા જુદા છરી છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા જે સંકેતો આપેલા છે એ સંકેતોનો બનાવવા છે તેમાં કેટલી દિવસની હોય છે એના માટે કયા નિયમ વાપરશું એના માટે યુક્તિ ચાલનો ઉપયોગ કરીને બનાવવા એના વિશે જોવાનું છે પહેલો જે છે એની અંદર કે કયો મૂળાક્ષર છે તો મૂળાક્ષર ટી મૂળાક્ષર ટી માટે પેટર્ન ટી લખવાની છે કે પ્રતીક બનાવવા માટે તમે કેટલી દિવસની જરૂર પડશે તેનો નિયમ શોધો તો હવે તમે જો મિત્રો આપણે ટી બનાવવાનો છે હવે એક ટી બનાવવો હોય તો કેટલી દિવસની જોઈએ હવે અહીંયા આપણે ટી ની સંખ્યા માટે કોઈ પણ તમે ચલનો ઉપયોગ કરી શકો છો ટી ની સંખ્યા તમારે એક ટી બનાવવો છે બે ટી બનાવવા છે ત્રણ ટી બનાવવા છે ચાર ટી બનાવવા છે જો દિવસની ઘરે તમારે ઘરે દિવસનીઓ ટી બેટી પડી હોય કે લઈને તમે આ પ્રકારનું જાતે પણ પ્રયોગ કરી શકો છો અને પછી જેટલા ટી બનાવ્યા હોય એટલા ટી બનાવવા માટે જે દિવસની જરૂર પડે છે એ ગણતરી કરજો પછી એની સાથે કોઈ તમે નિયમ વાપરજો કે તમને કઈ રીતે ખબર પડે છે સરળતાથી કે ઝડપીથી કઈ રીતે ખબર પડે છે કાળમાં કયા નિયમનો ઉપયોગ કરીએ અને શું કરીએ તો તરત જ ખબર પડે કે ભાઈ આટલા ટી બનાવવા છે આટલી દિવસની જરૂર પડશે વગર ટી બનાવ્યા તમારે જે
આવે છે 25 બનાવવા હોય 50 બનાવવા હોય 30 બનાવવા હોય 35 બનાવવા હોય તો એ કેમ મૂકવાના n ની જગ્યાએ અને એને કેટલા વડે ગુણવાના 2 ઓકે તો આપણે દિવસની સંખ્યાનો નિયમ કયો મળે છે 2n મળે છે આ પ્રકારે અહીંયા બીજો પણ દાખલો બીજો પણ આપણે છે કે z બનાવવો છે શું બનાવવો છે z તો દરેક તમને સમજાવું છું કે આ z બનાવવો છે તો z બનાવવાનો નિયમ શું આવશે હવે તમને ડાયરેક્ટ એક z બનાવવો હોય એક z માટે દિવસની કેટલી જોઈએ હોય ત્રણ આ એક દિવસ નહીં આ બીજી દિવસ નહીં આ ત્રીજી દિવસ નહીં તો ત્રણ દિવસ પછી કેટલો કે z બને છે એક z બને છે ને તો એક દિવસ એક z બનાવવો છે તો કેટલી દિવસ જોઈએ છે ત્રણ દિવસ કેટલી દિવસ જોઈએ છે ત્રણ z ની સંખ્યા માટે શું લઈ શકીએ n લઈ લો અથવા તમારે z લેવો y લેવો તો y લો p લેવો તો p લો કયા નિયમનો ઉપયોગ થાય છે એ તમારે દરેકે